गुजरात स्टेट एड्स कंट्रोल एम्प्लॉय यूनियन द्वारा पड़तर प्रश्नों अंगे कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं। गुजरात स्टेट एड्स कंट्रोल एम्प्लॉय यूनियन द्वारा आवेदन पत्र आपवामां आव्युं। आवेदनमां जणाव्या मुजब एआरटी सेंटरना कर्मचारीओना करार केन्द्र सरकारनी नेशनल एड्स कंट्रोल ओर्गेनाइजेशननी एचआर पॉलिसी मुजब करवा, जे दरेक राज्यमां एचआर पॉलिसी मुजब कर्मचारीओना करार तेमज कार्य थाय छे तेवी मांगणी करी हती। ते अंगे कोई प्रत्युत्तर न आपी कर्मचारीओ पर कड़क वलणथी निर्णयो लेवामां आवे छे, जेवा के पगार अटकावी देवो अने 2017માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર જે છેલ્લા મહિનાઓ સુધી નિયમ મુજબ મળતા હતા તેમાં કપાત કરી 2017 મુજબ પગાર કરેલ હતો। કર્મચારીઓ દ્વારા એચઆઈવી પીડિત દર્દીઓની સારવારમાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી, રાત દિવસ એક કરીને મહેનત કરે છે। ઉપરાંત કોવિડ-19ના વોર્ડમાં પણ ફરજ બજાવેલ તેનું સરકાર દ્વારા આપવામાં આવેલ માનદ વેતન પણ હજુ સુધી મળ્યું નથી, માટે કર્મચારીઓને ન્યાય મળે। મારું નામ ગિરીશ નગવાડિયા છે, ડેટા મેનેજર જનરલ હોસ્પિટલ અમરેલી। અમે ગુજરાત સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ છીએ અને હાલમાં અમારો પગાર 2017ની પરિસ્થિતિ પ્રમાણે કરી અને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ દ્વારા અમારો પગાર કાપી અને 2017ની પરિસ્થિતિ પ્રમાણે કરેલ છે। અને આ ઉપરાંત અમારી માંગણી હતી કે અમારો કરાર જે છે એ નાકોની ઓપરેશનલ ગાઈડલાઇન પ્રમાણે કરવામાં આવે, તો આ રજૂઆતને ધ્યાનમાં ન લેતા અને એના વિરુદ્ધમાં કડક વલણ લઈ અને એ કર્મચારીઓ કે જેમનો કરાર કરવાનો હતો તો એમનો પગાર પણ હજી 2 મહિના થવા એવા પગાર પણ કરવામાં આવેલ નથી। આ ઉપરાંત કે જે કર્મચારીઓ 2017માં કોર્ટ કેસમાં ગયા હતા તો એમનો પગાર પણ 5-6 હજાર કાપી અને એ પ્રમાણે કરેલ છે, વિધાઉટ કાંઈ પણ નોટિસ આપ્યા વગર કે કાંઈ પણ જાણ કર્યા વગર। તો આ બાબતને ધ્યાને લઈ અને અમે આજે અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છીએ।